નમસ્કાર, વડોદરા ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે. અને આજની ચર્ચા છે મહિલાઓને લઈને. કોરોના સંકટ વચ્ચે જે પહેલાં લોકડાઉન અને ત્યારબાદ અનલોકડાઉન, અને તેવામાં મહિલાઓની શું સમસ્યા છે, કાયદાકીય રીતે મહિલાઓને કઈ કઈ તકલીફો પડી રહી છે, અને એ તમામ વસ્તુઓ પર ચર્ચા કરવા માટે આપણી સાથે ખાસ મહેમાન છે કૃપા શાહ, જે એડવોકેટ છે. તેમની સાથે આજે આપણે ચર્ચા કરીશું કે આ કોરોના સંકટની વચ્ચે મહિલાઓને કાયદાકીય રીતે કંઈ ક્યાં તકલીફ પડી છે, અને જો તકલીફ તેમને પડી હોય તો તેઓ શું કરી શકે છે. કૃપા, સ્વાગત છે તમારું. સૌથી પહેલાં તો આ એક મહામારી છે અને આ મહામારીમાંથી કોઈ બાકાત નથી, પરંતુ તમે એક મહિલા પણ છો, એડવોકેટ પણ છો. કાયદાકીય રીતે, સામાજિક રીતે તમારી સામે કયા એવા મુદ્દા આવ્યા છે મહિલાઓના? જો મહત્વનો એક વિષયની વાત કરીએ તો મહિલાઓ જે પોતે ઇન્ફર્મ છે અને પોતે પોતાની માટે રડીને ખાઈ શકતા નથી એવી જે મહિલાઓ છે, અને તેમના પતિએ તેમને તરછોડી દીધા છે, અથવા નોટ ઓનલી ફિમેલ પણ એવા માતા પિતા પણ છે અને એવા બાળકો પણ છે જેમના પિતાએ અથવા તેમના પુત્રએ તેમને તરછોડી દીધા હોય અને તેમનું ભરણ પોષણ ન કરતા હોય, તો એવા માટે એવા લોકો ફેમિલી કોર્ટમાં એપ્લિકેશન કરી શકે છે ભરણપોષણ મેળવવા માટેની. તો આ લોકડાઉન અને અનલોકડાઉનના સમયગાળામાં જો કોઈ મહત્વનો મુદ્દો મારી સામે આવ્યો હોય તો તે આ લોકોના ભરણપોષણનો છે. જ્યારે લોકડાઉન હતું તે સમયમાં અને હાલ પણ આપણે જોઈ શકીએ છીએ કે કોર્ટો બધી જ બંધ છે, પરંતુ હવે એક પોઝિટિવ પગલું આપણે ગણીએ તો કોર્ટો ધીમે ધીમે શરૂ થઈ રહી છે અને ડિજિટલ લેવલ પર ઓનલાઈન કોર્ટો ચાલી રહી છે. શરૂઆતના વચ્ચેના સમયગાળામાં એવું હતું કે ત્યારે ભરણ પોષણની વાત કરીએ તો કેટલાય પુરુષો એવા છે જેમને ભરણ પોષણ નામદાર કોર્ટમાં જમા કરાવી દીધું છે, પણ એ ભરણ પોષણ ઉપાડ કરતા પહેલા જ લોકડાઉન થઈ ગયેલા હોવાને કારણે ઘણી મહિલાઓ, ઘણા મા બાપ, ઘણા બાળકો આવી રીતે પોતાની ભરણ પોષણની જમા થયેલી રકમ ઉઠાવી નથી શક્યા, અને એવા લોકોને આ સમયગાળામાં બહુ જ મુશ્કેલી વેઠવી પડી છે. કારણ કે જ્યારે માણસ ઘરે હોય ત્યારે સ્વાભાવિક કરતાં એનો ખર્ચ વધી જતો હોય છે. એક જગ્યાએ આપણે જોઈએ તો ટ્રાવેલિંગ એક્સપેન્સ ઘટે પણ બાકીના ખર્ચાઓ વધી જતા હોય છે. તેવા સમયમાં જ્યારે એ લોકોને ભરણ પોષણ ન મળતું હોય ત્યારે ઇનિશિયલ લેવલ પર એમને થોડી તકલીફ પડી, પણ હવે સુખદ સમાચાર એ છે કે કોર્ટો જ્યારે ચાલુ થઈ ગઈ છે ત્યારે ડિજિટલ લેવલ પર બધું વર્ક થઈ રહ્યું છે, અને જે પણ કોઈ પૈસા નામદાર કોર્ટમાં જમા કરાવે તે પૈસા ડિરેક્ટલી જે અરજદાર છે, એપ્લિકન્ટ છે, એમના બેંકના ખાતામાં જમા થઈ જાય છે. તો એક દ્રષ્ટિએ જોતા આ સારું પગલું છે કે એમને એમના ભરણપોષણની રકમ તો મળી રહી છે અને એ લોકો હવે આગળ વધી રહ્યા છે. અને બીજી એક વાત એવી છે જે મને લાગે છે કે એક બહુ પોઝિટિવ પગલું છે, ભલે નામદાર કોર્ટે, સુપ્રીમ કોર્ટ અને નામદાર વડી અદાલત છે જે આપણી, તેમને જે એવા લોકો હતા, એ સામાવાળા હતા, જે પુરુષો હતા જે ભરણપોષણ ન ભરી શકવાને કારણે જેલમાં હતા, તે લોકોને અત્યારે કોરોના મહામારીમાંથી બચવા માટે એમને બેલઆઉટ કર્યા છે. તો ભલે મોટું ફેક્ટર ના ગણી શકાય, પણ આ લોકોને બેલઆઉટ કર્યા હોવાને કારણે એક વસ્તુ પોઝિટિવ એવી છે કે એ લોકો કોરોના સંક્રમણથી બચી શકે છે. અને જ્યારે એ લોકો જેલમાંથી બહાર છે, જેલ મુક્ત છે, ત્યારે ક્યાંક ને ક્યાંક એ લોકો કંઈક કામ કરીને પૈસા કમાઈ શકે છે, અને એ પૈસા કમાઈ અને એ જો ભરણ પોષણ અંદર ભરે કોર્ટમાં તો એનાથી આ અરજદારોને ફાયદો થઈ શકે છે, તેવું મારું માનવું છે. કૃપા, આ જે લોકડાઉન દરમિયાન અને અનલોક દરમિયાન જે આ ગાળો ગયો છે આપણો, એ ગાળામાં એક મહિલા તરીકે, એડવોકેટ તરીકે, કોઈક એવા કેસો તમારી સામે આવ્યા હોય જે તમે અહીંયા કહેવા માંગતા હોય, જે અલગ હોય, કેમ કે રોજિંદા ના હોય ને આવા સમયમાં આવ્યા હોય, તો એવા કયા ઘટનાઓ હતી કોઈ? જો લોકડાઉન દરમિયાનની વાત કરીએ તો લોકડાઉનનો સમયગાળો એવો હતો જ્યારે મહિલા અને પુરુષ બંને ઘરે, એક પરિવાર આખો ઘરે સાથેને સાથે હંમેશા રહેતો હતો અને બહાર કોઈનું જવાનું થતું નહોતું. એવા સમયગાળામાં આપણે સામાન્ય દ્રષ્ટિએ જોઈએ તો ઘર પરિવારમાં અંદર ઘણી બધી વાર ઝઘડા પણ થાય, અને એ આપણા સમાજની આપણે ખરાબ વાત ગણીએ એવું મારું માનવું છે, પણ ઘણા બધા કેસીસ એવા પણ આવ્યા છે જેમાં મહિલાઓ સામે હાથ ઉઠાવ્યો હોય અને મહિલાઓએ એવી રીતના જે એમની સામે જે શારીરિક મારપીટ થતી હોય છે તેવી એમને ભોગવી છે. અને ઘણા બધા પરિવારોમાં જો બાળકોની વાત કરીએ તો આ સ્ત્રી પુરુષના ઝઘડાને લીધે બાળકોની માનસિકતા પર કન્ટિન્યુઅસ ખરાબ અસર પડી છે. જ્યારે બાળક સ્કૂલમાં જતો હોય કે કોલેજમાં હોય કે ટ્યુશન્સમાં જતો હોય તો એનું ધ્યાન ડાયવર્ટ થવાનો સ્કોપ છે, પણ જ્યારે ઘરમાં ને ઘરમાં જ આખો દિવસ હોય ને આ વસ્તુઓ થતી હોય ત્યારે એ બાળકોના માનસ પર પણ ખરાબ અસર કરે છે અને સ્ત્રીઓ પર પણ ખરાબ અસર કરે છે. પરંતુ
કોરોનાના સમયગાળામાં પણ આપણી પોલીસની જે જવાબદારી છે પોલીસે નિભાવી છે, અને ફરિયાદ જ્યારે પણ કોઈ મહિલા દ્વારા આ વિષયમાં ફરિયાદ કરવામાં આવે તો આપણી પોલીસ ખડે પગે મહિલાની સાથે પણ ઊભી રહી છે. કૃપા, તમે દીકરી પણ છો, યંગ પણ છો, અત્યારે કોરોનામાં અમે જે રીતે જોઈ રહ્યા છે કે જે યંગ જનરેશન છે, જે કોલેજમાં હતા કે તો એ લોકોના કોલેજો બંધ છે, તો એ લોકો સૌથી વધારે ઘરમાં છે. બોયઝ તો ચલો કંઈ પણ કામથી બહાર જાય, પણ ગર્લ્સને તો બહાર નીકળવાનો કોઈ સ્કોપ જ નથી કે હવે કામ પણ શું છે, બધું ઘરે જ છે. તો એવા સાથે તમારી કોઈ ચર્ચા છે કે એ લોકોના શું વીતી રહી છે, કે એ લોકોના શું મનની વાત છે? આજકાલ એક વાત ગણીએ તો ઘરમાં ને ઘરમાં રહેવાથી જે સુશાંત સિંહ રાજપૂતવાળો કેસ આવ્યો એના પછી ઘણા લોકો ડિપ્રેશનની વાતને લઈને બહાર આવી રહ્યા છે, અને એમાં ઘણા બાળકો પણ છે. પણ મારા મતે જે આ કોરોના સમયગાળામાં આવા બાળકો પોતાના ઘરે રહ્યા ત્યારે તેમને તેમના માતા પિતાનો સપોર્ટ મળ્યો, પરિવારજનોનો સપોર્ટ મળ્યો, અને એ સપોર્ટને કારણે મારું એવું માનવું છે કે ડિપ્રેશનમાંથી ઘણા બાળકો બહાર પણ આવ્યા છે. અને ઘરમાં ને ઘરમાં રહેવાને કારણે હવે એ લોકોની જે કલાત્મક વિચારસરણી છે તે ડેવલપ થઈ છે. ભલે એક બાજુ એ લોકોનું વિચારવું છે કે હું બહાર નથી જઈ શકતો, નથી જઈ શકતી, પરિવાર વાળા સાથે છું પણ મિત્રોને નથી મળી શકતા, પણ એની જ સામે આજકાલનું જે યુથ છે એ બહુ સારી રીતના પોતાની જાતને ડેવલપ કરવામાં માને છે અને ડેવલપ કરી રહ્યું છે. ધેર આર સો મેની ઓનલાઈન કોર્સીસ અવેલેબલ, અને ઘણા બાળકો આવી રીતના ઓનલાઈન કોર્સીસનો ઉપયોગ કરીને ઘણી ઘણી નવી વસ્તુઓ પણ શીખી રહ્યા છે. કૃપા, તમારા ક્ષેત્રની વાત કરીએ તો વકાલતની ઓનલાઈન ચાલે છે, કોર્ટ બાકી બંધ છે, અને લોકડાઉનમાં તો બિલકુલ એવા ઘણા વકીલો છે જેમની પોતે વકીલો અહીં આવીને કહી ગયા છે કે બહુ જ ખરાબ પરિસ્થિતિ હતી. તો એના માટે એવું પણ ચર્ચા થઈ કે જે નવા નવા વકીલો છે એમને તો એવું વિચાર્યું કે આપણે કોઈ બીજું કામ કરી લઈએ આના સિવાય. તો તમે શું કહેવા માંગો છો આ બધી પરિસ્થિતિ પર? મારું એટલું જ માનવું છે કે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિએ લો જોઈન કર્યું હોય ને ત્યારે તેની પાછળ, લો જોઈન કરવા પાછળનો એનો પોતાનો એક પર્સ્પેક્ટિવ હોય, પોતાનો એક મુદ્દો હોય. અને આ જે કોરોનાની મહામારી છે તે માત્ર વકીલાતના વ્યવસાયને નહીં પણ દરેક વ્યવસાયને અસર કરે છે. આપણે જોઈએ તો વકીલાતના વ્યવસાયમાં એની માઠી અસર વધારે એને કારણે લાગી રહી છે, કારણ કે કોર્ટો કન્ટિન્યુઅસ બંધ છે. પણ એક દ્રષ્ટિએ એવું પણ વિચારી શકાય કે આ સમયગાળો જે મળ્યો છે તે તમારા બ્રેનને રિફ્રેશ કરવા માટેનો છે, અને નવી નવી જે કાયદાની જે કેસીસ છે, જે જજમેન્ટ્સ છે એ તમે આ સમયગાળા દરમિયાન વાંચી શકો અને પોતાના માઇન્ડને વધારે ડેવલપ અને વધારે તૈયાર કરી શકો આવનારા સમયગાળામાં જે તમને કેસીસ મળશે એ કેસીસની સાથે ડીલ કરવા માટે, તમારું લીગલ નોલેજ ડેવલપ કરવા માટે આ સમયગાળો વાપરી શકાય તેમ છે. ભલે એ વાતને તમે અવગણી ન શકો કે ફાઇનાન્શિયલી એની માઠી અસર પડી જ છે, પણ મારું માનવું છે કે જ્યારે લીગલ ફિલ્ડ તમે સિલેક્ટ કરી છે એની પાછળનો તમારો મૂળ મુદ્દો ભૂલી જાય અને કોઈ અન્ય વ્યવસાય તરફ સ્વિચ થવું એ યોગ્ય નથી. કારણ કે સમાજમાં અત્યારે એ વાત અવગણી ન શકાય કે ઘણા બધા વકીલો છે, પણ દરેક વકીલ પોતાની જગ્યાએ પોતાની દ્રષ્ટિએ પોતે જેટલો સમાજમાં બદલાવ લાવી શકે તેટલો લાવી જ રહ્યા છે. અને આ દેશને જો ખરેખર વાસ્તવિક દ્રષ્ટિએ કોઈકે બદલ્યો હોય તો તેમાં સૌથી મોટો શી ફાળો છે તે વકીલોનો રહ્યો છે. તો વકીલોના વ્યવસાયને તમારે વળગી રહેવું જોઈએ, અને ઇન બિટવીન તમે થોડું ડિફરન્ટ વેમાં વિચારી અને પૈસા કમાવવાનું જ્યાં સુધી આ કોરોના મહામારી ચાલે છે ત્યાં સુધી વિચારી શકાય, પરંતુ પછી તમારે વકીલાતના વ્યવસાયને વળગી રહેવું જોઈએ. કૃપા, છેલ્લો સવાલ તમને આ જ વસ્તુ પૂછીશ કે તમે એક મહિલા છો, હવે માનો કે મહિલાઓને આ દરમિયાન કંઈ પણ તકલીફ પડી હોય તો હવે કોર્ટો જ્યારે બંધ છે તો શું સલાહ આપશો એ લોકો? કોર્ટો તો બંધ છે, પણ સાથે સાથે કોર્ટોમાં ઓનલાઈન ફાઇલિંગ ધીમે ધીમે શરૂ થઈ રહ્યું છે. અને હવે કોરોનાની મહામારી સમયે સમયગાળો એવો છે કે તમે ફિઝિકલ ડ્રાફ્ટિંગ માટે જાઓ તો એ તમારા જીવને વધારે નુકસાનકારક છે, અને જાન છે તો જહાન છે. એટલે અત્યારે જિંદગી માટે થઈને તમારે ઓનલાઈન મીડિયમ પર સ્વિચ થઈને તમે તમારી કમ્પ્લેન કરી શકો છો. એના સિવાય પોલીસ તો તમારી સાથે ઓલવેઝ છે જ, એટલે પોલીસ ડિપાર્ટમેન્ટ તમારી સાથે ઊભું છે, એટલે જ્યારે પણ તમારે કોઈ પણ તકલીફ હોય તમે પોલીસની સલાહ 100% લઈ શકો છો. અને સાથે સાથે વકીલો પણ હાલમાં ભલે કોર્ટો ચાલુ નથી પણ તમે શરૂઆત કરી શકો છો, અને કોર્ટો જેવી સ્ટાર્ટ થાય તેવી રીતના તમે ફાઇલિંગ પણ કરી શકો છો. ખૂબ ખૂબ આભાર તમારો કૃપા. આતા કૃપા શાહ જે એડવોકેટ છે અને મહિલા છે, અને મહિલાઓના જે મુદ્દાઓ છે તેની પર આપણે
ચર્ચા કરી છે, ખાસ કરીને કોર્ટો બંધ છે, પરંતુ પોલીસ આ તમામ વસ્તુને સાંભળી રહી છે, લોકોને ન્યાય પણ અપાવી રહી છે. અને જે રીતે કૃપાએ કીધું કે જાન હે તો જહાન હે, અને ઇ ફાઇલિંગ તરફ પણ આપણે જવું જોઈએ. સૌથી સારા સમાચાર આ ચર્ચામાં એ જ નીકળીને આવ્યા છે કે જે ભરણ પોષણના જે મામલા હતા, જેમાં જે પૈસા કોર્ટોમાં જમા હતા, તે ઓનલાઈન હવે ટ્રાન્સફર થઈને લોકોના ખાતામાં મળી રહ્યા છે. જે મહિલાઓ જરૂરતમંદ હતી તેમના કામો પણ હવે સારી રીતે નીકળી રહ્યા છે.